પવિત્ર શ્રાવણ માસ એટલે દેવોના દેવ એવા મહાદેવ શિવજીને પ્રિય માસ હોય છે. આ શ્રાવણ માસ નિમિત્તે શિવભક્તો ભગવાન શિવની પૂજા અર્ચના કરતા હોય છે. ત્યારે આવી જ રીતે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામ ખાતે આવેલા ઓસમ પર્વત પર આવેલું શ્રી ટપકેશ્વર મહાદેવ મંદિર, કે જે મંદિરની લોકવાયકા મુજબ આ મંદિર મહાભારત કાળનું પૌરાણિક મંદિર છે. અત્યારે ટપકેશ્વર મહાદેવ મંદિર પર કુદરતી વનસ્પતિના મૂળિયામાંથી ગળેન પાણી આવે, ટપક ટપક પડે. ટપકેશ્વર મહાદેવ મહાભારતની ભૂમિની અંદર પાંડવો રહી ગયા, પાંડવો વનવાસ દરમિયાન દિવસો ગયેલા, અત્રિ ઋષિએ તપ કરશે, જેથી સિદ્ધ તપભૂમિ ટપકેશ્વર મહાદેવ. આ દેવોની ભૂમિ છે, આ ઋષિમુનિની ભૂમિ છે. બાજુમાં ગૌમુખી ગંગા ગાયના મોઢામાંથી આવે, મહાદેવના મંદિરમાંથી આવે. સામેની સાઈડમાં ભીમની થાળી, સામેની ટોચ ઉપર ઓસમ માતૃ માતાજી બિરાજમાન છે. જે કોઈ માતૃ માતા તથા ટપકેશ્વર દાદાના દર્શન કરશે, એની માતૃ માતા તથા ટપકેશ્વર દાદા એની પણ મનોકામના પૂર્ણ કરે છે. તેમજ ઉપર તળાવ ઉપર બે તળાવ આવેલ છે, ભીમનાથ મહાદેવ આવેલ છે, ખોડિયાર મંદિર આવેલ છે, પીર બાપાની જગ્યા પણ આવેલ છે, અને વણિકની પણ જગ્યા આવેલ છે. અટકેશ્વર મહાદેવ મંદિરમાં બારે માસ અવિરતપણે જળ ટપકતું હોવાથી શ્રી ટપકેશ્વર મહાદેવ તરીકે પ્રચલિત છે. અહીંયા કુદરતી પ્રકૃતિમાં ઓસમ પર્વતની ગોદમાં આવેલું સુંદર અને અદ્ભુત મંદિર એટલે ટપકેશ્વર મહાદેવ મંદિર છે, જ્યાં બારે માસ લોકો આ શંકરના મંદિરના દર્શન કરવા અને પૂજા અર્ચના કરવા માટે આવતા હોય છે. પાટણવા ઓસમ ટપકેશ્વર મહાદેવ મંદિર છે એ આમ તો મહાભારતના ઇતિહાસ સાથે વર્ણાયેલું છે, અને એમ કહેવાય છે કે ભીમ જે પંચવર્ષ દરમિયાન અહીંયા આવ્યા હતા વનવાસ દરમિયાન, ત્યારે તેમને ટપકેશ્વર મહાદેવનું સ્થાપન કરી અને એમને અભિષેક કરી અને પૂજા કરી હતી, ત્યારથી એમનું મહાદેવનું સ્થાપના ત્યાં છે. શ્રદ્ધાનું કેન્દ્ર ટપકેશ્વર મહાદેવ મંદિર છે, તેમાં પહાડમાંથી જે ટપકેશ્વર મહાદેવ ઉપર પાણી ટપકે છે એ કુદરતી અને 24 કલાક અને સદાને માટે અભિષેક ચાલુ જ હોય છે, જે લોકો નિહાળવા માટે આતુરતા હોય છે. પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતાં જ પાટણવાવ ટપકેશ્વર મહાદેવ મંદિર ખાતે ભાવિ ભક્તો પૂજા અર્ચના તેમજ આ મંદિરના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે ત્યારે શિવભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. ત્યારે આ ધોરાજી તાલુકાના પાટણવાવમાં આવેલા ઓસમ પર્વત પર આવેલા શ્રી ટપકેશ્વર મહાદેવ મંદિર ખાતે ભાવિ ભક્તો પૂજા અર્ચના કરવા માટે ઉમટી પડ્યા છે. પનીરાવી અહીંયા બહુ જ ગર્દી હોય છે અને બહુ સરસ વાતાવરણના લીધે ઘણા પર્યટકો અહીંયા પ્રવાસ માટે આવતા હોય છે. આપણે દૂર દૂર પ્રવાસે ન જઈ શકીએ તો એક દિવસની રજા માટે આપણે અહીં આવી શકીએ. એટલું નજીક આપણે સૌરાષ્ટ્રમાં જ ટપકેશ્વર મહાદેવનું મંદિર, પ્લસ અહીંયા 30 ફૂટ ઊંચો ધોધ થાય છે, પાટણવા ગામનું નામ છે. તમે આવો, ત્યાં બહુ મજા આવશે. ઉપર 100-600 પગથિયા હજી ઉપર ચડી અને હરસિદ્ધિ માતાનું મંદિર છે, ત્યાં પણ દર્શન કરવા આવો. જગ્યા બહુ સરસ છે, બહુ મજા આવશે. કુદરતી વાતાવરણ મળવા આવો, અચૂક પધારો. રાજકોટ થી આવી રહ્યા છે અમે, અત્યારે ટોટલ 60 જણા નું ગ્રુપ આવી રહ્યું છે અત્યારે. અને અત્યારે તમે આવો અહીંયા, તમે આનો લાહવો જુઓ. તમે જે કાશ્મીરમાં સ્વર્ગ છે કે છે બધું ભૂલી જશો. તમે એકવાર છે ને પાટણવા પધારો. અત્યારે જે આ ટપકેશ્વર મહાદેવનું મંદિર છે, તમે પાટણવામાં આવો, તમને આ જે જગ્યા છે અદ્ભુત છે. મારી પાછળ તમે નજારો જોશો ધોધનો. તમે આપણે બધા મહારાષ્ટ્રમાં લોનાવાલા ખંડાલા જઈએ છીએ, પણ એકવાર તમે અહીંયા પધારો સાહેબ. આ જે ધોધ છે આની નીચે નાહવાની મજા છે, આનો લાવો લેવાની મજા છે, ને આ જે જગ્યા છે આખી અલૌકિક છે. એકવાર જરૂર અવશ્યથી પધારો. આ તમે જે ઓસમ ડુંગર છે, ટપકેશ્વર મહાદેવ મંદિર છે, આ જે બધી જગ્યાઓ જુઓ તમે, અદ્ભુત છે. પાટણવાવના ઓસમ પર્વત પર આવેલું આ ઐતિહાસિક મંદિર છે, ત્યારે આ સાથે આ પર્વત પર અનેક ઇતિહાસ જોડાયેલા છે, જેમાં ભીમની થાળી તથા પાંડવો દ્વારા શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે તેવું પણ પૌરાણિક માહિતીઓ સામે આવી છે. હાલ અહીં આવતા ભાવિ ભક્તો દ્વારા શ્રી ટપકેશ્વર મહાદેવને અભિષેક કરવામાં આવી રહ્યો છે, જેમાં પાટણવાવ તેમજ આસપાસના તાલુકાઓ અને જિલ્લાઓના ભાવિ ભક્તો તેમજ આ વિસ્તારના શિવભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે અને આ શ્રી ટપકેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરીને ધન્યતા અનુભવે છે.